ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. જેતપુરના નવાગઢ કેનાલ પાસે કાર અને બાઇક વચ્ચે ટક્કર. પંથલી નજીકના વાટલા ફાટક પાસે રેલવેની અડફેટે આવતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું. સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે સમાચારને જોઈએ વિગતવાર. સમગ્ર ગુજરાત લેવા પટેલ સમાજના અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના સાવજ તેવા સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનો આજે જન્મદિવસ છે. પોરબંદર લોકસભા મત વિસ્તારના લડાયક સાંસદ જામકંડોળાના જાંબાઝ ધરતીપુત્ર તેમજ ખેડૂતોના ખમતીધર નેતા અને સહકારી ક્ષેત્રના સુરત સમાન વિઠ્ઠલભાઈ રાદડિયાનો આજે જન્મદિન છે. તારીખ 8/11/1958 ના રોજ જન્મેલા વિઠ્ઠલભાઈ રાદડિયા આજે ઝળહળતી રાજકીય કારકિર્દી સાથે સફળતમ જીવન યાત્રાના 59 વર્ષ પૂર્ણ કરી 60મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે. વિઠ્ઠલભાઈ રાદડિયા પારકી છટીના જાગતલ છે અને ખેડૂતોનો અડધી રાતનો હંકારો છે. ખેડૂત પુત્ર વિઠ્ઠલભાઈ રાદડિયા બાળપણથી જ ભારે સંઘર્ષ કરીને આપબળે આત્મબળ તેમજ કોઠાસૂથથી આગળ વધ્યા છે અને રાજકારણમાં ધુરંધર નેતા તરીકે ઉપસી આવ્યા છે. ખેડૂતોના પ્રશ્ને તેમાં હંમેશા લડાયક બન્યા છે અને ધરતી પુત્રોને ન્યાય અપાવ્યો છે. ખેડૂતોમાં તેઓ છોટે સરદાર તરીકે પ્રચલિત બન્યા છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ માર્કેટ યાર્ડનું સફળ સંચાલન કરીને તેઓ સહકારી ક્ષેત્રના પીઢ નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. ભૂતકાળમાં તેઓ ગુજરાત રાજ્ય સરકારના સિંચાઈ મંત્રી તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે. વિઠ્ઠલભાઈ રાદડિયા લેઉઆ પટેલ સમાજના માનવતા મોભી છે અને સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ છે. વતન જામકંડોળામાં તેમની આગેવાની હેઠળની સંસ્થાઓને લેઉઆ પટેલ સમાજના હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ભણી શકે તેવા છાત્રાલય અને શાળા કોલેજોનું નિર્માણ કર્યું છે. શહેર, જિલ્લા કે રાજ્યમાં કોઈ પણ રાજકીય પક્ષની સરકાર હોય અને વિઠ્ઠલભાઈ રાદડિયા કોઈ પણ રાજકીય પક્ષમાંથી ચૂંટણી લડતા હોય ત્યારે તેમની જીત નિશ્ચિત છે. તેઓ તેમનો રાજકીય ઇતિહાસ રહ્યો છે. માત્ર રાજકીય ચૂંટણી જંગ જ નહીં, પરંતુ સહકારી ક્ષેત્રની સંસ્થાઓના ચૂંટણી જંગ અને કાનૂની જંગમાં પણ હંમેશા જીતવા માટે તેઓ જાણીતા છે. મોરના ઈંડા ચીતરવા ન પડે તે કહેવતને સાર્થક કરતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશભાઈ રાદડિયાએ પણ ગુજરાતના રાજકારણમાં પગ પેસારો કરી લીધો છે અને જેતપુર મત વિસ્તારમાંથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવીને હાલમાં તેઓ રાજકીય સરકારના મંત્રી તરીકે પ્રશંસનીય ફરજ બજાવી રહ્યા છે. અને પિતાના પગલે પગલે તેઓએ પણ ટૂંકા ગાળામાં અનેક લોક પ્રશ્ન ઉકેલી જબરી લોકપ્રિયતા હાંસલ કરી છે. આજે તેમના જન્મદિન નિમિત્તે કેટીવી ન્યૂઝ ગુજરાતીના ચીફ હેડ કિશોરભાઈ મારુએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેઓના મોબાઈલ નંબર 98-50-77-440 છે. નિલેશ મારુ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જેતપુર. રાજકોટમાં સમસ્ત કોળી સમાજ તેમજ ઠાકોર સમાજ દ્વારા સંમેલન અંગેની મીટિંગ યોજાઈ. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના ઢોલ નગારા વાગી રહ્યા છે ત્યારે આજે રાજકોટ કોંગ્રેસ દ્વારા સમસ્ત કોળી સમાજ તેમજ ઠાકોર સમાજ દ્વારા આગામી સમયમાં સંમેલન અંગેની મીટિંગ યોજાઈ. આ મીટિંગ રાજકોટના કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાણી હતી, જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેમજ વિરોધ પક્ષ નેતા વસરામભાઈ સાંગઠિયા તેમજ સમસ્ત કોળી અને ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. પહેલા તો પૈસા લે નહીં તો બહુ સારું, લઈ લે તોય એને પાડી દેવાનું કામ કરે, એના માટે આપણે જાગૃત લઈને કરવા હોય. અતિશય ગરીબ લોકો હોય તો ત્યાં કંઈક એની એને કંઈ પકડી લ્યો તો વાંધો નહીં, લઈ લે. મતમાં તમે આ વખતે ભાજપ ન જાય એનું જ્યાં હોય, જે ગામમાં હોય, જે હોય ભાજપના વખતે ગમે ગમે વિસ્તારમાં. અને આ વખતે સંજોગો વસાત એવું થયું છે કે નત્ર જ્ઞાતિ જ્ઞાતિને આમાં મૂકી દે, એટલે આપણને રોષ હોય આપણને આ જ્ઞાન. સમગ્ર કોળી સમાજમાંથી આવેલા સૌ ધગધગતા નવયુવાનો
જે ઠાકોર સેનાના સંગઠનના માધ્યમથી જોડાયેલા છે એ બધા જ આજે મળ્યા. ખૂબ આનંદ થયો અને મેં આમંત્રણ આપ્યું છે કે આપ સૌ કોંગ્રેસમાં ભળો. અને જે આજે ગુજરાતના યુવાનો આક્રોશ છે એ આક્રોશ આપણે આ મતદાનના રૂપમાં મતદાનના સ્વરૂપમાં જે સરકારે હંમેશા રોષને લાઠીઓથી ઠારવાનો પ્રયત્ન કર્યો છે એ રોષને હવે આપણે મતદાન થકી આપણે એનો અંજામ દેવાનો છે. ત્યારે સૌ જાગૃત રહી અને આ વખતે ઘરમાં મત ન રહી જાય અને પંજાનો વિજય થાય એવી વાત સાથે આજે સહમત થયા છે અને હું ખૂબ ખૂબ આવકારું છું. ત્યારે આપ સૌને મારા જય વેલનાથ. કાશ્મીરાબેન શંકરસિંહ બાપુ હારે કોંગ્રેસમાં આવ્યા હતા અને શંકરસિંહ બાપુ કોંગ્રેસ મૂકીને ગયા એટલે સાથે કાશ્મીરાબેન પણ ગયા છે અને પણ કોંગ્રેસ આજે એમને અડીખમ ઊભી છે. અહીંયા કોઈ તકલીફ નથી, અહીંયા કોઈ મુશ્કેલી નથી અને પરિણામ પણ આ વખતે લોકોએ નિશ્ચિત કરી નાખ્યું છે અને ભાજપની સરકાર જાય છે અને કોંગ્રેસની આવે છે. હું જ્યાં સુધી એમને ઓળખું છું એ આવા કોઈ દાવામાં પડે એવું હું માનતો નથી. પણ લોહાણા સમાજ છે એ ફક્ત આ વખતે કોઈ સમાજની રૂએ કરે એના કરતાં જે ઘરમાં પહોંચી ગયું છે, જે પેટમાં ચુવાક કરે છે, એ જીએસટી અને નોટબંધી, જીડીપી ઘટ્યો છે અને અનેક મુશ્કેલીઓ જે છે લોકો ભોગવી રહ્યા છે. આવક વધી નહીં અને મોંઘવારી વધી, ઘર ચલાવવું પણ મુશ્કેલ થાય, ધંધો ચલાવવો પણ મુશ્કેલ થાય એ સ્થિતિમાં કોઈ જો દાવો કરે કે સમાજની રૂએ મત આપશે, આ વખતે ભાજપને ઘરમાં બેસાડવાનો જે નિશ્ચય લોકોએ કર્યો છે એમાં કોઈ બદલાવ કોઈ આગેવાનથી થવાનો નથી. તમારા અડવાણીજીને તમે બોલાવવા માગતા નથી. અમારે ન્યા ઈ પીએમ હતા, હજી તમે એમને બહુ ઉંમરલાયક કહો છો પણ આ રાષ્ટ્રને નવી દિશા ચીંધી અને એ જ વ્યક્તિ હમણાં 2014 સુધી આ રાષ્ટ્રને એક ઊંચાઈએ લઈ ગયા છે અને હજી હાલતા ચાલતા છે. પણ તમે અડવાણીજીને કાઢી નથી શકતા એ તમારી કમનસીબી છે. અને વિજયભાઈ બોલે એનો મારી દ્રષ્ટિએ બહુ મતલબ એટલા માટે નથી કેમકે અમે રાજકોટમાં એને સાવ નજીવી બાબતમાં ખોટું બોલવું, બેફામ બોલવું એ એમની આદત છે, ટેવ છે અને છતાં અહીંના લોકો એવા કોઈ દી એનાથી પ્રભાવિત થયા નથી અને ગુજરાતે હજી એને સીએમના રૂપમાં હજી પણ ગુજરાતના લોકોને સ્વીકૃતિ નથી આ વાસ્તવિકતાનો એ સામનો કરી રહ્યા છે ત્યારે આવું એનાથી બોલાઈ જાય સ્વાભાવિક છે. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે નરેન્દ્ર પીઠિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. ભાવનગરના બહુચર્ચિત અને મુસ્લિમ સમાજમાં ચર્ચાસ્પદ બનેલા આરબ મર્ડર કેસના 8 આરોપીઓને ભાવનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા. ભાવનગરના બહુચર્ચિત અને સમગ્ર મુસ્લિમ સમાજના ચર્ચાસ્પદ બનેલા સમગ્ર આરબ મર્ડર કેસમાં ભાવનગર કોર્ટે જાહેર કરેલા ચુકાદામાં આ કેસમાં જેમની ધરપકડ થઈ હતી અને જેમના પર આરોપ મુકાયો હતો એ ભાવનગરના ઇન્ડિયા ટ્રાવેલ્સ વાળાના કરીમભાઈના પુત્ર ઉબેદભાઈ અને યુવી એન્ટરપ્રાઇઝના માલિક વલીભાઈ મેમણ સહિતના કુલ 8 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે અને આ કેસમાં તેમની કોઈ સંડોવણી ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. વિરાજ વ્યાસ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, ભાવનગર. પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં જમીન ધોવાણમાં ખેડૂતો સાથે અન્યાય થતા ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. તાજેતરમાં આવેલ પૂરમાં અસંખ્ય ખેડૂતોને નુકસાન થયેલ હતું, જેમાં અમુક ગામોને 100% પૂરગ્રસ્ત જાહેર કરેલ હતું. રાધનપુરના મસાલી ગામ 100% અસરગ્રસ્ત હોવા છતાં 20% જેટલું ચૂકવણું થયું છે. આ બાબતે ગેરરીતિ આચરેલ છે. પૂરું વળતર ચૂકવાય તે માટે પ્રાંત ઓફિસરને ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી પૂરું વળતર ચૂકવાય તેવી માંગણી કરાઈ છે. અમારું કહેવું એટલું છે કે અમારા મસાલી ગામ 100% લીધેલું હતું પૂરગ્રસ્તમાં અને 100% લીધા સત્તા અત્યારે જે અમારે વેતરણ થયું, જે આવ્યું વેતરણ એ અત્યારે લગભગ 20% અને 10% એટલું જ મળ્યું. અમુક 2000 ધણિયાને જ મળ્યું, બીજા કોઈને મળ્યું આખા ગામમાં એ રીતની પોઝિશન છે. જગદીશ સાથે નાનજી ઠાકોર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાધનપુર.
વંથલી નજીકના વાડેલા ફાટક પાસે રેલવેની અડફેટે આવી જતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું. વંથલી નજીકના વાડલા ફાટક પાસે આવેલ મિલન પેટ્રોલ પંપની પાછળના ભાગે રેલવે ટ્રેકની પાસે ઝાડીમાં એક લાશ પડી હોવાની જાણ વંથલી પોલીસને થતા વંથલી પોલીસના હેડ કોન્સ્ટેબલ હાજીભાઈ સુમરા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રેલવેની લેબર ગેંગના વર્કરોને આ લાશ નજરે ચડતા રેલવે અધિકારીઓ મારફત વંથલી પોલીસને જાણ કરવામાં આવી હતી. વંથલી પોલીસે બિનવારસુ લાશનો કબજો સંભાળી વિધિવત કાર્યવાહી હાથ ધરી છે. લાશની ઓળખ થઈ નથી. આ લાશ અંગે કોઈ માહિતી મળે તો વંથલી પોલીસનો સંપર્ક સાધવા પોલીસે અપીલ કરી છે. આજરોજ સવારના વંથલી પોલીસ સ્ટેશન તરફથી વર્તી મળેલ કે રેલવેના કર્મચારીઓને રેલવે ટ્રેક ઉપર અંધ જે વાડલા ફાટક નજીક અંધ જેન સ્કૂલ આવે છે તેની સામેના ભાગે જે રેલવે ફાટક તરફ જતા રોડ ઉપર રેલવે પાટા પાસે એક અજાણી વ્યક્તિની લાશ પડેલ છે. જે અંગે જઈ ત્યાં જઈ ખરાઈ કરતાં એક લાશ પડેલ હોય અને આ બાબતે સવારે વહેલી સવારે 5 વાગે નીકળતી એક રેલવે ટ્રેનમાં એક ઈસમ અકસ્માતે વટકાઈ ગયેલ હોય જેની રેલવે દ્વારા પણ તપાસ કરવામાં આવતા પરંતુ અંધારું હોય જેથી લાશ મળી આવેલ ન હોય. અજય વાણવી, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, વંથલી. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 8 નવેમ્બરને કાળો દિવસ તરીકે ઓળખાવશે. સમગ્ર દેશમાં નોટબંધીના નિર્ણયને આજે 8 નવેમ્બરના રોજ 1 વર્ષ પૂરો થયો છે. ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા અણવિચારીય આ પગલાના કારણે સમાજના તમામ રોજગારો તેમજ તમામ વેપારી વર્ગને સહિતનાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તેમજ દેશના અર્થતંત્રને મોટી માઠી અસર પણ પડી છે. જેના ભાગરૂપે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ બુધવારે બપોરે 12 કલાકે શહેર કોંગ્રેસ કાર્યાલય ભીડભંજન ચોકમાં આજે આ દિવસને કાળો દિવસ ઓળખવામાં આવશે અને કાળી પટ્ટી પહેરી પ્રદર્શન કરશે. ભાજપની રીતિનીતિ સામે સૂત્રાચાર કરશે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, NSUI અને અન્ય સેલ ડિપાર્ટમેન્ટના આગેવાનો, કાર્યકરો ખાસ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016 રોજ એક તકલકી નિર્ણય કરીને દેશની પ્રજાને આર્થિક કટોકટીમાં ઢસેલી દીધી છે. આજે 1 વર્ષ થયું હોવા છતાં એમની જે વાત હતી, કાળું નાણું બહાર લાવવામાં આવશે, ભ્રષ્ટાચાર અટકાવવામાં આવશે, દેશની સરહદની સુરક્ષાઓ કરવામાં આવશે, તેમાંની એક પણ વાત આજ સુધી થઈ નથી. છેલ્લા 1 વર્ષથી બેરોજગારી, ગરીબી અને મોંઘવારીએ માજા મૂકી છે. નોટબંધીના કારણે નોટબંધીની લાઇનોમાં ગરીબ અને મધ્યમ વર્ગના માણસોએ ઊભા રહી અને 153 જેટલા લોકોએ જાન પણ ગુમાવ્યો છે અને બેકારીને કારણે ઘણા ખેડૂતોએ અને હજારો લોકોએ આપઘાત પણ કરવો પડ્યો છે. આવી પરિસ્થિતિમાં દેશને પડ્યા ઉપર પાટું મારીને GST નો અમલ કરીને ફરી વખત પણ એક દેશની પ્રજાને. વિરાજ વ્યાસ, KTV ન્યૂઝ, ગુજરાતી, ભાવનગર. ભાવનગર નજીક અઘેલાઈ પાસે બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. ભાવનગર નજીક અઘેલાઈ પાસે આજે વધુ એક ગમખ્વાર સર્જાયો હતો. ખાનગી બસ અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે 40 જેટલા લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી. નેપથોલ ભરેલા ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતના પગલે રોડ પર નેપથોલ ઢોળાઈ જતા ફાયર વિભાગ ત્યાં દોડી આવ્યું હતું. વિરાજ વ્યાસ, KTV ન્યૂઝ, ગુજરાતી, ભાવનગર. જેતપુરના નવાગામ કેનાલ પાસે બાઇક અને કાર વચ્ચે ટક્કર. જેતપુરના નવાગઢ કેનાલ પાસે બાઇક સવાર તેમના મિત્ર સાથે જૂનાગઢ આવી રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાર ઝડપે આવતી કાર ટક્કર મારતા બાઇક સવારી ફંગોળાઈ ગઈ હતી અને તેમને ગંભીર ઈજા થતા જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. નિલેશ મારુ, KTV ન્યૂઝ, ગુજરાતી, જેતપુર. જેતપુરમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને EVM અને VVPT મશીનની જાણકારી માટે ડેમોલેશન કરાયું. જેતપુરમાં આજે મામલતદાર કચેરી ખાતે આવનારી વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેના ભાગરૂપે આજે નવા EVM મશીન VVPAT ના મશીનની જાણકારી માટે આજે મામલતદાર કચેરી ખાતે તેનું ડેમોલેશન કરવામાં આવ્યું. આ ડેમોલેશનમાં મતદારોને આ VVPAT ના મશીન વિશે જાણકારી આપેલ હતી. આ તકે રવિભાઈ આંબલિયાએ પણ મામલતદાર ઓફિસે જઈ આ VVPAT ના મશીનની માહિતી અને જાણકારી મેળવી હતી.
અને મતદારોને પણ આ નવા મશીનનો ડેમો કરી મતદારોને માહિતગાર કર્યા હતા. નિલેશ મારુ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, જેતપુર. હળવદના નકલંક ગુરુધામ બાબા રામદેવના મંદિરને ટ્રેડિશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન. આમ તો ભારતભરમાં ઘણી બધી જગ્યાએ રામદેવજી મહારાજના મંદિર છે, પરંતુ હળવદ તાલુકાને વિશ્વ વિખ્યાત કરતું રામદેવજી મહારાજનું શક્તિનગર ધામે આવેલું નકલંક ગુરુધામમાં અનેક વિશિષ્ટતાઓ જોડાયેલી છે. આ મંદિરમાં બાબા રામદેવજી મહારાજની નેતલ દેવી સાથે સિંહાસન પર સજોડે મૂર્તિ છે, જે બીજા ભારતના કોઈ મંદિરમાં નથી. આ ઉપરાંત આ મંદિરમાં સુંદર કલાત્મક 52 થાંભલાઓ, 7 શિખરો, 151 દેવી દેવતાઓ, 9 ખંડ તેમજ 11 કળશ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ મંદિરની ઊંચાઈ 121 ફૂટ છે, જેને ધ્યાનમાં લઈને ટ્રેડિશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ટરનેશનલ અને વર્લ્ડ રેકોર્ડ યુએસએ ગવર્મેન્ટ અને મોરિશિયસ ગવર્મેન્ટ દ્વારા નકલંક ગુરુધામને 121 ફૂટની ઊંચાઈના કારણે સીડ અને પ્રમાણપત્ર ગુજરાત સ્ટેટના સીઓ મોન્ટુભાઈ ચડોતરા નકલંક ગુરુધામના મહંત દલસુખરામ મહારાજને એનાયત કર્યા હતા. જગદીશ પરમાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, હળવદ. માળિયાહાટીના અમરાપુર વિસ્તારમાં બેંક ઓફિસરના નામે અજાણ્યા નંબર પરથી ફોન કરી એટીએમના પિન નંબર માંગી છેતરપિંડી કરી ટોળકી સક્રિય હોવાનો બનાવ સામે આવ્યો. માળિયાહાટીના અમરાપુર ગામે દેવી પૂજક ભારતીબેન અને ભગવતી પાન સેન્ટર નામે પાનનો ગલો ચલાવતા વેપારી દિલીપભાઈ કારિયાના મોબાઈલ ફોન ઉપર ફોન આવતા સામેથી પોતાની ઓળખ આપી જણાવેલ કે અમદાવાદ એસબીઆઈ બેંકના હેડ ઓફિસર શર્મા સાહેબ બોલું છું, તમારું એટીએમ કાર્ડ બંધ થઈ ગયું છે, ત્યારે તમારા એટીએમ કાર્ડના પિન નંબર આપો એટલે તમારું એટીએમ ફરી ચાલુ કરી આપું, એવો ફોન આવતા વેપારી થોડી વાર વિચારીને કહ્યું, આપ અમદાવાદની કઈ બ્રાન્ચના હેડ ઓફિસર છો? ત્યારે સામેથી વિગત આપવાની ના કહી ફોન કટ કરી નાખ્યો. લોકોને અપીલ છે કે આવા કોઈ ફોન આવે તો આપના બેંકના ખાતા નંબર અથવા આધાર કાર્ડની વિગતો આપવી નહીં, આપ પણ આવી ઠક ટોળકીનો ભોગ બની શકો છો. હા, અમારે અહીંયા જે કસ્ટમર આવે છે, ઘણા કસ્ટમર એવી કમ્પ્લેન કરે છે કે અમારે કોઈનો ફોન આવે તો હું તો સ્પષ્ટ મેસેજ તમને આપું છું કે દર કોઈ પણ કસ્ટમર પૂછે કે બેંકનો કોઈ પણ મેનેજર, હું બોલું છું મેનેજર એમ બોલું છું, તો તમારે એમ કહેવાનું કે હું બેંકે જઈ અને સાહેબને મળી આવું છું, પણ મારે કોઈ જાતની જરૂર નથી, તમે ક્યાંથી બોલો છો એ મને કહો. તો ઘણા એવું બતાવે છે કે હું બરોડાથી બોલું છું, હું જામનગરથી બોલું છું, પણ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. YouTube પર સબસ્ક્રાઇબ કરી શકો છો KTV News ગુજરાતી. ઇન્સ્ટા અને ફેસબુક પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો KTV News ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.